ધંધુકાના પૂર્વ એમએલએ રાજેશ ગોહિલે કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને પાલિકાના વધારે તોતિંગ વેરાની રજૂઆત કરી. ધંધુકાના પૂર્વ એમએલએ રાજેશ ગોહિલે કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને પાલિકાના વધારે તોતિંગ વેરા વિશે રજૂઆત કરી. પાલિકા પ્રાથમિક સુવિધા આપવાનું નામે જીરો અને પાણી વેરો, સફાઈ વેરો, લાઇટ વેરો અને ભૂગર્ભ ગટર વેરામાં ધંધુકા નગરપાલિકા વેરો વધારામાં હીરો. ધંધુકા નગરપાલિકા દ્વારા તોતિંગ વેરા વધારાને પગલે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે વાંધા અરજી રજૂ કરી. એક પણ સોસાયટીમાં વર્ષમાં એકવાર પણ સફાઈ કરાતી નથી અને સફાઈ વેરાની વસૂલાત કરાતા રોષ. ધંધુકા નગરપાલિકા દ્વારા તાજેતરમાં પાણી વેરો, દીવાબત્તી વેરો, સફાઈ વેરો તથા ભૂગર્ભ ગટર વેરામાં વધારા કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તે સામે ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા વાંધા અંજલિ રજૂ કરવામાં આવી છે. ધંધુકા નગરપાલિકાના વહીવટદાર દ્વારા તાજેતરના ઠરાવથી નગરપાલિકા વિસ્તારમાં પાણી વેરા, સફાઈ વેરા, દીવાબત્તી વેરા તથા ભૂગર્ભ ગટર વેરા દરમાં તેમજ ખાસ પાણી વેરામાં વધારો કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ક્રમ નંબર 1-9માં ખૂબ જ મોટા પ્રમાણમાં વેરો વધારો કરાયો છે. જ્યારે દીવાબત્તી વેરામાં રહેણાંકની તમામ મિલકતમાં જૂના દર રૂપિયા 20 હતા તેના રૂપિયા 100 નવા સુધારેલા દર કરવામાં આવેલ, એટલે કે લગભગ 500% જેટલો વધારો કરવામાં આવતા શહેરીજનોમાં પાલિકાની સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. પાલિકા દ્વારા બિન રહેણાંકની તમામ મિલકતમાં જૂના દર રૂપિયા 20ના રૂપિયા 150નો નવો દર જાહેર કરાયેલ છે, એટલે કે લગભગ 750% જેટલો વધારો કરાયો છે. જ્યારે અન્ય કોઈ વેરો પહેલાં લેવાતો ન હતો જે હવે રૂપિયા 100 કરાયો છે. જ્યારે સામાન્ય પાણીવેરાના દર રહેણાંકની તમામ મિલકતના દર રૂપિયા 20 હતા જે 80 એટલે કે 400% વધારો કરાયેલ છે. અન્ય રૂપિયા 20 હતા તે વધારી 80 કરાયેલ છે, એટલે કે લગભગ 400% વધારો કરાયો છે. તેમજ સફાઈ વેરાના રહેણાંક તમામ મિલકતના રૂપિયા 7માં 150નો વધારો ઝીંકાયો છે. અન્ય 7માં વધારીને રૂપિયા 100માં વધારો કરાયો છે. જ્યારે ભૂગર્ભ ગટરના વેરાઓ ક્રમ નંબર 1-8માં વધારો કરાયો છે, જ્યારે તેની સામે નગરપાલિકા દ્વારા પૂરતી સેવાઓ આપવામાં આવતી નથી. સોસાયટી વિસ્તારમાં વર્ષોથી સૌથી વધુ વેરો વસૂલાય છે, પરંતુ એક પણ સોસાયટીમાં વર્ષમાં એકવાર પણ સફાઈ કરવાતી નથી, જેથી આ તમામ પ્રકારના વેરા વધારા મોકૂફ રાખવા જોઈએ. ધંધુકાવાસીઓ સાથે વિચાર વિમર્શ કરીને વધારો કરવાની માંગ સાથે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે પાલિકાના ચીફ ઓફિસર વહીવટદારને આવેદનપત્રમાં વાંધાઓ રજૂ કરી યોગ્ય કાર્યવાહી કરવા હાથ ધરવા જણાવ્યું. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્ર ગોહિલ. હું રાજેશભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય ધંધુકા મત વિસ્તાર. ધંધુકા નગરપાલિકાના વહીવટદાર શ્રી દ્વારા તારીખ 15-4-2024 ઠરાવ નંબર 39-40-41-42 ધંધુકા નગરપાલિકા હદ વિસ્તારની અંદર આવતી તમામ મિલકતો જેમાં રહેણાંક મકાન, કોમર્શિયલ તેમજ અન્ય તમામની અંદર પાણી વેરો, સફાઈ વેરો, ગટર વેરો અને દીવાબત્તી વેરો વધારવામાં આવ્યો છે, જેમાં અનુક્રમે 400-2100% જેટલો વધારો અલગ અલગ કરવામાં આવ્યો છે. ત્યારે આ જે વધારો કરવામાં આવ્યો છે ખૂબ જ વધારે પડતો છે. લોકોની પેઢિયા ઉપર પાટું બરાબર છે, કારણ કે એક તો રોજગાર ધંધા નથી, લોકોની આવક નથી. ત્યારે આ નગરપાલિકા દ્વારા જે વેરો વધારા કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જેની લેખિત રજૂઆત મેં જાતે નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીને આપી છે અને માન્ય કલેક્ટર સાહેબને પણ એ નકલ મોકલી આપી છે. એટલે અમે આ જે વધારો કરવામાં આવ્યો એનો સખત વિરોધ કરીએ છીએ.